આમ 7-8 વર્ષનો છોકરો વરસાદમાં પલળી ગયો ગામડા ગામમાં, અને ફળિયામાં આવ્યો ને તો એના પપ્પા બાપુજી હિંચકા ઉપર બેઠા હતા ખીજાણા ત્યાંથી ધાનનો પડે વરસાદમાં પલળીને આવ્યો. આવા નવા ખોંજાને પલળીને આવે, બાપ તો બાપ છે, એ કડક છે, એ શ્રીફળ જેવો છે. પછી કહું બાપ ઉપરની પણ વાત, એક બાપ ખીજાણો 7-8 વર્ષના છોકરાને પલળી જવાય, માંદો પડીશ. ભાઈ બેન બેઠી હતી ઓસરીની કોરે, એણે કીધું ભાઈ ધ્યાન રખાય, બેટા વરસાદ આવે ને ભાઈ તો છાપરા નીચે ઊભું રહી જવાય, આમાં તું માંદો પડીશ. ધીમેકથી છોકરો દોડતો દોડતો પાણીયારાથી અંદર રસોડામાં માં હતી એની પાસે ગયો ને પલળેલા છોકરાને જોઈ, અને માએ પોતાના પાલવથી એનો વરસાદના ટીપા સાફ કરીને કીધું કે લુચ્ચો છે વરસાદ, મારા છોકરાને ભીંજવી નાખવા. આમાં પડો કે ચડો તો ખમા આણી વાણી પડે પાપણે પ્રેમના પૂર પાણી, પછી કોણ પોતા તણા દૂધ પાતું માહે તવાળી દયાળી જ માતું. એટલે જો માં હયાત હોય તો કાલ ખાલી આથી ઘરે જઈને એટલું કરજો કે દિવસમાં એક વખત માને વિડીયો કોલનો વ્યવહાર તો રાખજો, એક વખત એને આઈ લવ યુ તો કહેજો. કારણ કે મમ્મી અને પપ્પાને કેટલા ઘરો હું જોઉં છું અહીંયા પણ અને ત્યાં પણ, કે ડોક્ટર સિવાય એને કોઈ સ્પર્શ જ નથી થતો, સોરી ટુ સે, એના હાથને પપ્પાના હાથને ડોક્ટર સિવાય કોઈ અડ્યું જ નથી. કેટલા વર્ષો થયા સાહેબ, દીકરાઓ ખાસ કરીને બાપ અને દીકરા વચ્ચે એક એવું ડિસ્ટન્સ, એક એવું એવી આઈસ બ્રેકિંગ, એ થતું જ નથી. ત્યારે માં માટે તો ખૂબ બધું લખાણું, બાપ માટે સાલું તમને 5 કવિતા પણ નહીં મળે. તમે જોજો સાહિત્યમાં શોધી લેજો જરાક, બહુ ઓછું લખાયું છે. અને જો કે બાપ કોઈ સાહિત્યની કવિતાનો મોહતાજ પણ નથી એ પણ કહી દો. બાપ બાપ છે એટલે મેં લખેલો મારા પિતાશ્રીને અર્પણ એક શેર, કે બડે હિ ઠંડ કમરો સે, અહીં બેઠેલા તમામ છોકરાઓને સંતાનોને પોતાના બાપ માટે જો યોગ્ય લાગે તો એને વધાવજો, કે બડે હિ ઠંડ કમરો સે હુકુમત મેં ચલાતા હું, બડે હિ ઠંડ કમરો સે 2-5 કરોડની ઓફિસમાં તમે બેઠા હો અને સાઇન કરીને તમારો બિઝનેસ ચાલતો હોય તો આ શેર તમારા પિતાશ્રીને અર્પણ છે, કે બડે હિ ઠંડ કમરો સે હુકુમત મેં ચલાતા હું, મેરે પીછે એક બૂઢે બાપ ને પસીના બહાયા હૈ. યાદ રાખજો, લંડનમાં 5 કરોડની ગાડી ચલાવો છો ને, તમારા પિતાશ્રીએ ક્યાંક ગામડામાં ગાડા હલાવ્યા છે એના પરસેવાનું પરિણામ છે, એની પ્રામાણિકતાનું પરિણામ છે, એને કોકના આશીર્વાદ લીધા છે. આવા વેમમાં ન રહેવું કે આપણે બહુ ઇન્ટેલિજન્ટ છીએ એટલે લંડન સેટ થયા. તમારા કરતાં વધારે ઇન્ટેલિજન્ટ લોકો કાંકરિયાની પાળ ઉપર ભીખ માગે છે. દોસ્તો, તમારી ઉપર તમારા મા બાપના કંઈક આશીર્વાદ છે એટલે તમે આવ્યા છો, એટલે તમે આવ્યા છો. મને તો એમ લાગે છે, તમારી ખબર નથી, મારા બાપે આ પ્રભુદાસભાઈ મારા પિતાશ્રીના મિત્ર છે, 45 વર્ષથી ભજનો ગાયા છે, કેટલી ગૌશાળાઓ માટે અહીંયા ગામે ગામ ફરીને, કોઈ 200 રૂપિયા આપ્યા છે, કોઈ 101 આપ્યા છે, કોઈ કાંઈ નથી આપ્યું. ત્યારે મારા પિતાશ્રી મને એમ કહે કે આજે લંડનમાં 50 પાઉન્ડની ટિકિટ લઈને મારા દીકરાને સાંભળવા આવે છે ને, બેટા તારું નામ મોટું થઈ ગયું. ત્યારે મેં એમ કીધું, પપ્પા તમે મફત ભજન ગાયા છે ને, લોકો એને લીધે મારા ખર્ચો કરે છે. બચ્ચો કો બાપ માટે, બચ્ચો કો પૈરો પે ખડા કરના થા, બચ્ચો કો પૈરો પે ખડા કરના થા, પિતા કે ઘૂંટને ઇસી મેં જવાબ દે ગયે. અને પપ્પા માટે કવિયત્રી એશા દાદાવાળા લખે છે, બહુ સરસ, અહીં બેઠેલી તમામ દીકરીઓ વતી આ એને પિતાશ્રીને અર્પણ કરું છું, કે પપ્પા બહુ જલ્દીથી સમજાતા નથી, એક અછંદ છે, પપ્પા બહુ જલ્દીથી સમજાતા નથી એટલે એને સમજવામાં બહુ ઉતાવળ ન કરવી, હું નહીં હોઉં ને ત્યારે મારી કિંમત સમજાશે. આવું જ્યારે પપ્પા કહે છે ત્યારે એ બિલકુલ સાચું કહેતા હોય છે, હું નહીં હોઉં ત્યારે મારી કિંમત સમજાશે, આવું જ્યારે પપ્પા કહે છે ત્યારે બિલકુલ સાચું કહેતા હોય છે. પપ્પાના ચશ્મા આપણા કરતાં વધારે અનુભવી હોય છે, એને ખાડા ખાબોચિયા વધારે જલ્દી દેખાઈ જતા હોય છે, એ ક્યારેય બહુ શબ્દોથી વ્યક્ત નથી થતા, એમની તકલીફો વિશે ખુલીને કહેતા નથી, સાલું આપણી જેમ ક્યારેય જાહેરમાં રડતા પણ નથી, પાણી આપો, પેપર ક્યાં છે, મારો રૂમાલ નથી મળતો, આવી બૂમા બૂમ કરતા આ માણસનો અવાજ એ
ધુમાડો થઈ જાય ને છેક પછી આપણા સુધી પહોંચે છે. કવિતાનો પ્રાણ પકડજો. પાણી આપો, પેપર આપો, મારો રૂમાલ ક્યાં છે? આવી બુમાબુમ કરતા માણસ, આ માણસનો અવાજ એ ધુમાડો થઈ જાય ને છેક પછી આપણા સુધી પહોંચે છે. રોજ રોજ થોડા થોડા ખર્ચાયેલા લોનના હપ્તાઓ વચ્ચે વહેંચાયેલા, રોજ રોજ થોડા થોડા ખર્ચાયેલા લોનના હપ્તાઓ વચ્ચે વહેંચાયેલા પપ્પાને આઈ લવ યુ, આઈ નીડ યુ ન કહ્યું હોય તો કહી દેજો, ન કહ્યું હોય તો કહી દેજો. ચલો શેર, ચલો બંધ. કારણ કે ફ્રેમ થઈ ગયા પછી પપ્પા આળસુ થઈ જતા હોય છે. ફ્રેમ થઈ ગયા પછી પપ્પા આળસુ થઈ જતા હોય છે. તસવીરમાંથી હાથ બહાર કાઢી અને માથે મૂકવા જેટલી તસ્દી પણ લેતા નથી.